સર્પગંગા તરાવની ડેવલપ કરવાની લાઈમાં હાલમાં તરાવ પૂરી પગદંડી બનાવવાની કામગીરી ચાલી રહી છે જે સીધી રીતે જ અક્કલનું પ્રદર્શન છે એમ કહીએ તો ખોટું નથી ગુજરાતમાં એકમાત્ર ફરવાલાયક સ્થળ હોય તો તે ડાંગ જિલ્લાનું સાપુતારા છે જેના વિકાસ માટે કંઈ કેટલાય લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું સાપુતારાના નિર્માણ પછી સ્થાનિકોને રોજગારી મળી છે એ હકીકત છે પરંતુ કુદરતી સંપત્તિની જાળવણી કરવાના બદલે આડેધડ બંધકામથી પર્યાવરણની ખો નીકળી જશે અને એક દિવસ એવો આવશે કે અહીં ફરવા લાયક સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જ બચશે પ્રવાસીઓ અહીં ખુશનામા વાતાવરણને કારણે આકર્ષિત થાય છે તો પછી પર્યાવરણની ઘોર ખોદીને કરાતી કામગીરીથી પ્રવાસીઓને શું ફાયદો બારને લેવાતા કેટલાક નિર્ણયથી કુદરતી સંપત્તિઓને નુકસાન તો થાય છે સાથે સાથે કરોડ રૂપિયાનો વેળફાટ પણ થાય છે જેનું જીવંત ઉદાહરણ સર્પગંગા તરાવ છે સાપુતારાના હોટલ ઉદ્યોગ નાના મોટા ધંધાથી સહિત નવા ગામના હજારોની વસ્તી માટે આશીર્વાદરૂપ આ તરવની બ્યુટિફિકેશનના નામે વારંવાર કરાતી કામગીરી ચર્ચાના કેન્દ્ર બની છે છેલ્લા બે વર્ષથી આ તરાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે સો વર્ષ પહેલા પણ આ રીતે કરોડોના ખર્ચે પાણીમાં જ ગયો છે હાલ બ્યુટિફિકેશનના નામે તરાવમાં માટી પૂરી પગદંડી રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે બોટિંગ ક્લબના કાઉન્ટર પાસેથી કરાતી સો થી આ કામગીરી માટે પણ લાખો રૂપિયાનું એંધાણ કરી દેવાશે એસી ફૂટ ઊંડા આ તરાવમાં જે જગ્યાએ કામગીરી કરવાની છે ત્યાં દિવસ રાત માટી પુરાણ ચાલી રહ્યું છે અને પાણી ઉલેચવા માટે ત્રણ મશીન કામે લગાડવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે કે ચોમાસાની મોસમમાં આ તરાવ ઉભરાઈ જાય છે અને આ પગદંડીની કામગીરી પૂરી પણ થઈ જાય તો તેના મેન્ટેનન્સ માટે પણ નાણાંના કોથળા તો ખાલી કરવા જ પડશે આમ જ્યાં જરૂર જ નથી ત્યાં તરાવ પૂરીને કામગીરી કરતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પ્રવાસીઓ અહીં હરવા ફરવા આવે છે જે હાલ જ્યાં કામગીરી ચાલી રહી છે એ અંતર અન્ય રસ્તે આરામથી કાપી શકે છે કોન્ટ્રાક્ટરની મનમાની સાપુતારાનું સર્પગંગા તરાવ સાપુતારાનું નાક છે આ તરાવમાં વરસાદનું પાણી સ્ટોરેજ થાય છે સંપૂર્ણ સલોસલ ભરેલું આ તરાવ પ્રવાસીઓને મોહી લે છે પરંતુ હાલમાં આ તરાવમાં મોટી માત્રામાં માટી પૂરાણ કરી તરાવને એક મોટા ભાગે પાણી કાઢી કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે તરાવ ઊંડું કરવાનો ખર્ચ માથે પડશે સાપુતારાની જીવાદોરી સમાન આ તરાવ દર વર્ષે ઊંડું કરવા માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તરાવની આજુબાજુની માટી બહાર કાઢવામાં આવે છે જેથી તળાવમાં પાણીનું સ્ટોરેજ વધતું રહે અને તેની સુંદરતા પણ જળવાઈ રહે પરંતુ હાલની પરિસ્થિતિ જોગતા લાગી રહ્યું છે કે વર્ષોથી કરેલી તંત્રની મહેનત પર કોન્ટ્રાક્ટર પાણી ફેરવી દેશે અસંખ્ય જીવજંતુનો પણ કોન્ટ્રાક્ટર નાશ કરશે તો કેટલી હદે વ્યાજબી સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીમાં એક પણ જવાબદાર અધિકારી નથી જેના પગલે કોન્ટ્રાક્ટરે રાત્રિ વેરાએ મોટી માત્રામાં હેલીપેડ વિસ્તારમાંથી માટી ખનન કરી તરાવ પુરાણ કરી દીધું છે તરાવનો એક ભાગ પુરાણ કરી હવે ત્રણ મશીન દ્વારા પાણી ખાલી કરાતા અસંખ્ય જીવજંતુનો પણ કોન્ટ્રાક્ટર નાશ કરશે તે કેટલી હદે વ્યાજબી છે તરાવ પૂર્યા વિના પણ કામગીરી કરી શકાય હોત ટેકનોલોજી એટલી બધી આગળ વધી જાય છે કે રાતોરાત રસ્તાના નિર્માણ સહિતની કામગીરી ઝડપથી થઈ શકે છે ધારો કે દરિયામાં રસ્તાની કામગીરી કરવી હોય તો દરિયામાં રસ્તાનું પૂરાણ કરવું પડતું નથી દરિયામાં જ ડ્રેજિંગ કરીને કામગીરી કરી શકાય છે એ જ રીતે સર્પગંગા તરામાં પણ ડ્રેજિંગ કરીને પગદંડી રસ્તો પણ બનાવી શકાય પરંતુ ખર્ચ વધુ બચાવવાની લાઈનમાં કોન્ટ્રાક્ટરે સરળ માર્ગ અપનાવી તરામાં પૂરણ કરી દીધું છે હેમંત હડસ ચેડિ સાપુતારા